મિત્રો, 2016માં એક જબરદસ્ત ઝોમ્બી મૂવી આવી હતી જે ખૂબ જ હિટ રહી હતી અને આજની તારીખમાં પણ જે ટોપ 5 ઝોમ્બી મૂવીમાં જેની ગણતરી થાય છે. હા મિત્રો, હું વાત કરું છું ફિલ્મ ટ્રેન ટુ ભૂષણ વિશે જે રિલીઝ કરવામાં આવી હતી 2016માં. મૂવીની સૌથી ખાસ અને રોમાંચક વાત એ હતી કે મિત્રો, એ ફિલ્મમાં જે ઝોમ્બી બતાવવામાં આવ્યા હતા તે ખૂબ જ એક્ટિવ અને ફાસ્ટ હતા, કેમ કે ઝોમ્બી સબ્જેક્ટ ઉપર ઘણી બધી મૂવી આવી ચૂકી છે જેમાં ઝોમ્બીને ખૂબ જ આળસુ અને ધીમા બતાવવામાં આવ્યા હતા. પરંતુ ટ્રેન ટુ ભૂષણમાં એવું નહોતું. પરંતુ ટ્રેન ટુ ભૂષણની વાત અલગ હતી. મિત્રો, આ મૂવીમાં જે ઝોમ્બી બતાવવામાં આવ્યા હતા તે ખૂબ જ અલગ હતા. ટ્રેન ટુ ભૂષણ વિશે તો મેં જણાવી દીધું. હવે વાત કરીએ ટ્રેન ટુ ભૂષણના બીજા પાર્ટ વિશે, એટલે કે પેનેસુલા મૂવી વિશે. આની સાથે હું તમારું સ્વાગત કરું છું અમારી ચેનલ ડાયનેસ્ટિક સિનેમા પર. પેનેસુલા મૂવીની વાત કરીએ તો મૂવીની શરૂઆત થાય છે ભૂષણ શહેરમાંથી, જ્યાં મોટાભાગની બધી જ વસ્તુઓ તબાહ થઈ ગઈ છે. શહેરમાં ફક્ત હવે ઝોમ્બી જ જોવા મળે છે. પરંતુ કેટલાક માણસો છે જે ભૂષણ શહેરમાં હજી પણ પરિસ્થિતિ સામે લડીને જીવી રહ્યા છે. કઈ રીતે ઝોમ્બી સાથે લડીને પોતાની જિંદગી બચાવતા હોય છે એ જ ખાસ બાબત આ મૂવીમાં બતાવવામાં આવી છે. મૂવીમાં જે હીરો બતાવવામાં આવ્યો છે તેને એક ટાસ્ક આપવામાં આવે છે. હવે તે ટાસ્ક પૂરો કરશે, ભૂષણ શહેરમાંથી તે બહાર આવી શકશે કે નહીં એ જ બતાવવામાં આવે છે આખી મૂવીમાં. મૂવીની સ્ટોરી લાઇનની વાત કરીએ તો તે એક હોરર એક્ટિવિટીના બેઝ ઉપર બનાવવામાં આવી છે. આ મૂવી જોયા પછી હોરર મૂવીનો અલગ સ્તર તમને જોવા મળશે. ટોટલ એન્ટરટેનમેન્ટથી ભરપૂર છે આ મૂવી. આ મૂવી જેમાં એક્શન સીન પણ ઘણા બધા જ છે જે તમને રોમાંચિત કરી મૂકશે. મૂવીની સ્ટોરી લાઇન પણ યુનિક છે. ડાયનેસ્ટિક સિનેમા તરફથી મૂવીને 5માંથી 4 સ્ટાર આપવામાં આવે છે.